જે પોતાનો વીઆરપી બનાવ્યો એના હિસાબે બધી કરી નાખી. દરસલ આ ગામ બધે પોતાના રોજગાર મળી ગયા છે. આથી ઘણા વર્ષો પહેલા જેની જ્યાં રોજગાર જડ્યો માલ ના હિસાબે માલ ની સગવડ સારી છે. એટલે માલ હિસાબે હવે કેવી સુવિધાઓ છે? આટલા વર્ષો થઈ ગયા અત્યારે અહીંયા લાઈટ ની આવી ગઈ છે. રોડ બની ગયું, કમ્પ્લીટ રોડ બની ગયું, લાઈટ આવી લાઈટ આવી. મૂળ રોજગાર અમારો પશુ ખાસ આપણે કહીએ કે તમારા જ ભાઈઓ, તમારા ગામના તમારા ભાઈઓ પાછા આવ્યા ગામમાં, ભલે હાલ્યા ગયા છે, તમે જેમ આવ્યા પાંચ છ ઘર પછી એ લોકો આવે, એ લોકો માટે કઈક સંદેશ આપશો કે તમે કઈ એવું? ના, એ લોકો આવી જશે, કોઈ ગજી સગવડ થઈ જાય. શાળા કે સ્કૂલ કે કઈ લાગી જાય તો જે લોકો ગયા છે એ પાછા આવી જાય. કારણ કે જૂની વાતો છે, દાદાઓની જમીન છે, સ્થાનિક જમીનો જી છે, જમીનો માટે વાડી વિસ્તાર કરે છે. અચ્છા, વાડી અમુક રામમોલ કરે, ખેતર ના હિસાબે પડ્યા છે. બાજુમાં છે ચુપડે ગામ, એ લોકોની ગ્રામ પંચાયત છે બધે. અત્યારે આ બધી વાવડી ચુપડે ગામ માં આવી છે. હવે એ બેઠક પેલા હશે અહીંયા તાલુકા પંચાયત ની, ગ્રામ પંચાયત ની. હવે કોઈ નહીં, પાંચ ઘર માંથી લડવાનું. ના, હવે એ લોકો ને ઘાટા ઘાટા નું વોટિંગ છે. જયારે હું આવે ત્યારે વોટિંગ આપી જાય. વોટિંગ બધે પ્રમાણે ભૂકંપ પછી પણ હતા, પછી એ લોકો ને કઈ અત્યારે વખત માં સુવિધા ના જડી. છોકરાઓ ત્યારે ભણતા ત્યારે છોકરા ભણતા બધે અમુક આપડે ચપડક છે, આપડે ગામ પંચાયત બીજા ભૂખ માં જતા. તમે હવે આ ગામના જ છો, ગામનું નામ નથી.
સાંભળ્યું છે, પણ એવું કોઈક રાજનેતા કે કોઈ ફેમસ વ્યક્તિ અહીંયા ગામમાં છે તો એવું તમને યાદ કે કોઈ સિંગર હોય એવો? ના ના, એવું કોઈ નથી થયું. આવી આવી સુધી વાવડીમાં એવું નથી, એવું નથી થયું. નોડે સમાજ મુસ્લિમ, ખૂબ આભાર.